અમારા મમ્મી શરૂઆતમાં એમને મેમરી જતી રહી, પછી ધીમે ધીમે બેસવાનું એમને ઓછું થઈ ગયું, પછી તો બિલકુલ બેડ રિડન જ થઈ ગયા. અમારે ખોરાક બિલકુલ બંધ થઈ ગયો, 6 મહિના સુધી કશું ખોરાક ના જાય, પાણી પણ બહુ જ લિમિટેડ રહેતા હતા. માર નાનો ક્લાસ એક આખા દિવસમાં ગયા, પછી નારંગીનો એક આખા દિવસમાં એક નાનો નારંગી વાસણીનો જ્યુસ પીતા હતા. એ પછી અમે ડૉક્ટરને બોલાવ્યા, એલોપેથી ડૉક્ટર. એ લોકો તો એવું કહું કે તમે સેવા કરો, ક્યાં તો ઉંમર લાયક છે ને. અમે તો આશા બધી છોડી દીધી કે હવે આ જીવી શકશે નહીં. પછી અમે પ્રદીપ દોશી ડૉક્ટરને ત્યાં આવ્યા, ધીમે ધીમે હવે એને રિકવરી આવવાની. શરૂઆતમાં એ જે બિલકુલ જમી નહોતા શકતા એની જગ્યાએ, અત્યારે એટલી બધી એમને ભૂખ લાગે છે કે અમે જાણે આપતા થતી જોઈએ. થોડીક વાર થાય મને કંઈક કંઈક પાણી બી એમણે ધીમે ધીમે પીવાનું શરૂ કરી દીધું. જમવાનું હવે તો બેસ પોતાની જાતે કોન્સ્ટન્ટ 4-5 કલાક એક સળંગ બેસી શકે છે. અને હમણાંથી તો વળી સહેજ અડધા ઉભા બી થઈ શકે છે. પહેલાં પડખું પણ નહોતા આવી શકતા, જ્યારે દવા સારું કરી એ વખતે તો પડખું બી આપણે ફેરવીએ ત્યારે એ ફેરવી શકે. અને એકદમ વેટ બહુ જ રિડ્યુસ થઈ ગયું. હવે જેવું હતું 25 કિલો જેટલું થઈ ગયું હતું, હવે લગભગ 50 કિલો જેટલું એમનું વેટ થઈ ગયું છે. ધીમે ધીમે મેમરી થોડી થોડી આવવાની શરૂઆત થઈ ગઈ એવું અમને લાગે છે. કે ભજનોને એ બધું બહુ વર્ષો પહેલાં ભજન એ બધું ગાતા હતા, એ 6 મહિના થતું એ બધું હવે ગાય છે. પહેલાંના જેવો જ વોઇસ એમનો આવી ગયો, જે બોલી પણ નહોતા શકતા.